ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા સંશોધન અધિનિયમ બનાવીને ભારતના જ આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યું છે સ્વામી વિવેકાનંદે શિકાગો તેમના ઐતિહાસિક ભાષણમાં ભારતની ઓળખાણ આપતા કહ્યું હતું કે મને ગૌરવ છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા થયેલા દુનિયાના તમામ ધર્મો અને દેશના લોકોને આશ્રય આપ્યો છે આજે ભારતે પડોશી દેશોના ત્રાહી શરણાર્થી અલ્પસંખ્યકો હિન્દુ શીખ બૌદ્ધ જૈન અને ઈસાઈને નાગરિકતા આપતો કાયદો બનાવીને ભારતીયતાના પુનઃ જાગરણનો પરિચય આપ્યો છે પડોશી દેશોના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદા માટે ભ્રમ ફેલાવીને દેશના મુસ્લિમોને ઉશ્કેરીના કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહ્યા છે સંસદના બંને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ મહોદયની સહી સાથે નાગરિકતા અંગેનો આ સંશોધન કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે અંગ્રેજોએ ભારતને ગુલામ રાખીને સત્તા સુખ ભોગવવા દેશના હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે અવિશ્વાસ અને પરસ્પર ડરનો માહોલ ઊભો કર્યો ભારતને નિર્બળ બનાવવાની મહેચ્છા ધરાવતી વિદેશી તાકાત આજે પણ દેશના સત્તાના લાલચુ અને સ્વાર્થી તત્વોને હાથા બનાવીને ભારતના મુસ્લિમોને ઉશ્કેરી રહી છે ત્યારે અત્યારે જે કાયદો આવ્યો છે આ કાયદાને નાગરિકા સંશોધન અધિનિયમનો સંવિધાન બચાવ મંચ અભડાસા સમર્થન કરે છે અને માનવ અધિકારની રક્ષા કરતા હિંમતભર્યા કાયદાનું નિર્માણ માટે સરકારને અભિનંદન પાઠવે છે અને પાકિસ્તાનમાં જે પ્રતાડિત હિન્દુઓ છે શીખ છે ખ્રિસ્તી છે જૈન છે બૌદ્ધ છે તેઓને ભારતમાં નાગરિકતા આપતો એક કાયદો પસાર કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસમાં કે જેના વિરુદ્ધમાં આજે ખોટા અને ભ્રામક પ્રચારો કરી જે અલગાવ ઊભો કરે છે અને જે એવું ભ્રમ પેદા કરે છે અને દેશમાં અલગ ફેલાવે છે કે આ કાયદો મુસ્લિમોની વિરુદ્ધમાં છે તો આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી માત્ર માત્ર નાગરિકતા અપાવતો કાયદો છે અને તે લઘુમતીમાં છે જે ત્રણ દેશોમાં લઘુમતીમાં છે તેમને સપોર્ટ કરતો કાયદો છે જે દેશમાં આજે પૂરા ભ્રામક પ્રચાર કરી અને દેશમાં અરાજકતા ફેલાવે છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા